બનાસકાંઠાના પાલનપુર શહેરના સલેમપુરા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ શાંતિભાઈ પટણીના ઘર પાસે ઉભા રહી કેટલાક અસામાજિક તત્વો હસી મજાક કરી હોબાળો કરતા હતા, જે અંગે પ્રવીણભાઈ પટણીએ દૂર ઉભા રહેવાનું કહ્યું હતું. જે અંગેનું મંદુક રાખી વિધર્મીઓએ પ્રાણઘાતક હથિયારો વડે જાનથી મારી નાખવાના ઈરાદે હુમલો કર્યો હતો. હુમલામાં ઘાયલ પ્રવીણભાઈને સારવાર અર્થે પાલનપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. કાલે બધા ભેગા થઈને બેઠેલા હતા, મારા ઘરવાળા એમને જ બોલતા હતા કે તમે મત ભેગા થો, તમે હાલ પોઝિશન ખરાબ ચાલે છે ને હોય છોકરી અમારા ઉંમરલા ઘેર હે, તમે એના ભેગા થો. એમને બોલતા એ એક્ટિવા લઈને નીકળ્યો અહીંથી તો રસ્તામાં ઉતરી ગયો. એને સીધું જાવ સીધું જવાય ને, એને રસ્તામાં તો ના જ ઉતરાય ને, તો ઉતરીને પાસે એને હોમાં આવ્યા. તમારી કે ચમ તું આગળ ગારો બોલે હે ને, કે એને તો બોલી બી નહીં ગારો, એને તો કીધું નહીં. તો એમને કીધું કે તું અહીં તારું નામ નથી, તું ચમ ઉતર્યો, કે તારું કોઈ તારું તું હેડો જા કે રસ્તામાં શીખે, હું બીજાને બોલું છું, બીજામાં બોલું છું કે. તો કે ના તું મને જ ગારો બોલે એમ કહીને ચોંટવાયો. તો અમે એને કાઢ્યા, એમાં ઘરવાળાને અમે ઘરમાં ગાળ્યા. પછી અમે જેમ કેસ નોંધાયા, તે પાછો શું કહે કે હું તોરું તોરું લઈને આવું તો અમને તો બીક લાગી. એમનો શું વિશ્વાસ, તમે તો કેસ કાલ નોંધાયા. આજે પાછો એ તો ઘેર નતા, એ બહાર જયેલા હતા ને એ તોરું તોરું આવ્યા 8-9 જણા. તો એ મારવા આવ્યા, ધમકી દેવા બેઠા કે કાઢો એને મારો સમજો, એ તારા ગુનો કર્યો તો તું મારવા શું લેવા આવ્યો, તને બોલ્યો નહીં ચાલ્યો તું મારવા કેમ આવ્યો, ના કે મારવો જ છે કે એને મારવો જ સવાર કે હવે દાદા થાય તો મારા ઘરનો દાદા કહો, તારા ઘરનો તો દાદા નહીં ને. આજે માર્યા એમને? હા, રસ્તામાં હેડ આવતા હતા એ રહી બાઇક લઈને, તો રસ્તામાં એમને માર્યા. શું માર્યું? તલવાર મારી, તલવાર મારી. કેટલા જણા હતા? એ 8 જણા હતા. મેન કોણ હતું? મેન પાલ્લે ભાઈ, ખોરી ભાઈ, બાસા ને એ બધું કોક નોમ, એ બધા નોમ સામે એમને નોમ આપણે જોઈ ગયા. તમે પોલીસ ફરિયાદ નોંધાઈ? પોલીસ ફરિયાદ કાલ નોંધાઈ હતી, કાલ નોંધાઈ પોલીસ ફરિયાદ, કાલ કાલ પોલીસ આવી નહીં. દરમિયાન પોલીસે ઇજાગ્રસ્તના ભત્રીજા સુનિલભાઈ પટણીની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. પોલીસે સમીર ઉર્ફે પાર્લે રફી ખાન નાગોરી, શરીફાબેન ગુલામ ખાન નાગોરી સહિત ચાર આરોપીઓને ઝડપી લઈ વાતાવરણ વધુ નડોળાય તે માટે પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો હતો.